આ તરફ પાટણમાં લોકડાઉન દરમિયાન કાળા વગર લટાર મારતા લોકો સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરી છે. આવા લોકોની સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ વિભાગે ડ્રોન કેમેરાની મદદ લીધી છે. પાટણ પોલીસ વિભાગ દ્વારા પાટણ શહેર સહિત સિદ્ધપુર, ચાણસ્મા, હારીજ અને રાધનપુરમાં ડ્રોન કેમેરાની મદદથી કલમ 144નો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ધાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસને પગલે લોકડાઉનની સ્થિતિ સર્જાઈ છે, તેમ છતાં આવી કપરી પરિસ્થિતિને ગંભીરતાથી ન લેનાર લોકોને પોલીસે કાયદાના પાઠ ભણાવવાનું નક્કી કર્યું છે. સ્થિતિમાં પણ કારણ વગર બહાર નીકળતા લોકો હવે ચેતી જાજો, કારણ કે હવે પાટણ પોલીસે ડ્રોન કેમેરાથી આકાશી જે બાદ નજર રાખવાનો નિર્ણય લીધો છે. આપણી સાથે જે પાટણના DYSP સુનારા સાહેબ, વાત કરીએ કઈ રીતે પગલાં ભરાશે આ ડ્રોન કેમેરાના મદદથી. જી સર, જણાવો. હાલમાં કોરોના વાયરસની સ્થિતિ બહુ જ વણસતી જાય છે, તેને ડાબવા માટે એટલે કે આને કંટ્રોલમાં લેવા માટે પબ્લિકને જાહેરમાં નીકળવું ના જોઈએ, તે માટે ખાસ અમે વિડીયો રેકોર્ડિંગ તેમજ ડ્રોન કેમેરાની વ્યવસ્થા કરી છે. તમામ પોસ્ટેમાં અત્યારે હાલમાં 5-1 જેટલા નગરપાલિકા વિસ્તારમાં અમે ડ્રોન કેમેરાની સુવિધા કરવામાં આવી છે. ડ્રોન કેમેરા દ્વારા સોસાયટી વિસ્તાર તેમજ જે પોળો છે અને ગીચ વિસ્તાર છે ત્યાં ગાડી પબ્લિકના ટોળા બહાર ના નીકળે, સ્પેશિયલ એમની પર અમારી બહાર નજર રહી શકે અને એ લોકો બહાર ના નીકળે તે માટે આ રેકોર્ડિંગ કરવામાં આવશે. અને એ રેકોર્ડિંગ દરમિયાન જો અમને 4 થી વધુ માણસો જેવા ભેગા થયેલા જોવા મળશે તો એમની વિરુદ્ધમાં 188ના ગુના પણ દાખલ કરવામાં આવશે. જાહેર જનતાને એ પણ અપીલ છે કે તમારા બાળકોને સોસાયટીમાં પણ તમે કોર્ન પ્લોટમાં ભેગા ના થવા દો, ક્રિકેટ જેવી ગેમો ના રમવા દો, ટૂંકમાં 4 થી વધુ વ્યક્તિઓ ભેગા ના થાય તેનો સતત તમે પાલન કરો તેવી અમારી નમ્ર અપીલ છે. ખાસ તો યંગ જનરેશનને પણ અમારી સૂચના છે કે ભાઈ તમે બાઇકો લઈને બહાર જે ફાલતુ કામે બહાર રખડો છો તે નહીં રખડો, તમારી જીવન જરૂરિયાતની વસ્તુ દૂધ, શાકભાજી, ગ્રોસરી માટે તમે સ્પેશિયલ ત્યાં લેવા આવો, પાછા તરત જતા રહો. અને તમારા વડીલોને પણ તમારા સોસાયટીના મેમ્બરોને પણ આ વસ્તુ સમજાવો કે બહાર કોઈએ નીકળવું નહીં, જેથી આ પ્રોબ્લેમને આપણે સોલ્વ કરી શકીએ. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.